ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રી સંકુલ વિદ્યાલય તમારું સ્વાગત કરે છે. ધોરણ 2 વિષય કલોલ, પાઠ 6માં આપણે ગીત ગાયું, પાઠનું વાંચન કર્યું, તેનું સ્વાધ્યાય સમજ્યા. આજે પાઠ 7 આમ પણ હોય. આ પાઠમાં પણ ગીત, સરસ મજાનું ગીત ગાઈશું, પાઠનું વાંચન કરીશું અને સમજીશું. આજે પ્રથમ ભાગમાં, એટલે પહેલા ભાગમાં તેનું ગીત ગાઈશું. ચાલો બાળકો, ગીત ગાવાની મજા પડશે ને, ચાલો ગાઓ. તમે પણ મારી સાથે ગીત ગાશો. ડોરફૂટની ડાળીને ચાર ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, ડાઢી ઉડે સર, ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થસ થસ. આ ગીતમાં શું કહેવા માગે છે કે 1.5 ફૂટની દાઢી છે અને 4 ફૂટની ચોટલી છે, ગધા ઉપર ડોસો બેઠો છે અને માથે પોટલી મૂકેલી છે, ઠસ ઠસ જાય છે, ચોટલીના ઝૂલામાં બેસી અને પંખીઓ ગીત ગાય છે તે તમે જોઈ શકો છો. અને ચોટલી ઉડે છે ફર ફર, જુઓ ચોટલી ઉડે છે ને, દાઢી ઉડે સર સર. આગળ દાઢી આપેલી છે તે પણ ઉડે છે અને ગધાની પૂંછડી લાંબી લસ, ગધેડાની પૂંછડી લાંબી લસ છે. અને ઠંડીમાં, શિયાળાની ઋતુમાં ઠંડી લાગે, તેથી બધા બાળકો, તમને પણ ખબર હશે કે ઠંડી લાગે છે. ચાલો બાળકો, આ ગીત તમારે ઘરે ઘરકામમાં 2 વાર લખવાનું અને ગીતનું ગાયન કરવાનું. ચાલો, તમે દરરોજ તમારા ઘરે સમાચારપત્ર આવડતું હશે, પેપર, તેમાં સમાચાર તમે સાંભળતા હશો ને વાંચતા હશો. આજે આ સમાચાર એવા છે, તમને હસવું આવશે. ચાલો સમાચાર વાંચીએ. પ્રથમ, વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. કેવા સમાચાર લાગ્યા? તળાવમાં આગ લાગે ક્યારે? બીજું, લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા, થાળીમાંથી લાડુ ઉડે ખરા ક્યારે? અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઉડીને સૂઈ ગયા. પોપટે પૃથ્વીની 4 ઘડી કરી, વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. તમને પણ હસવું આવતું હશે, વિમાન પાટા પર ચાલે. આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. આ સમાચાર વાંચી તમને હસવું આવશે કે પાંદડાની પૂરી હોય અને તે પાણીમાં તળાય. ચાલો બાળકો, આ સમાચાર વાંચો અને હસો. આજે ભાગ 1માં આ ગીત અને સમાચાર. બીજા ભાગમાં આપણે મળીશું ત્યારે પાઠનું વાંચન કરીશું અને પાઠ સમજીશું. જય શ્રી કૃષ્ણ બાળકો.